નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ નવસારીમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા હાલમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા આજે કોર કમિટીની બેઠક બેઠી હતી અને તેમાં કેટલાક નિયંત્રણો રાજ્યમાં અને અમુક શહેરોમાં લાદવામાં આવ્યા છે તેના પર ખાસ વિશેષ અમારું બુલેટિન જુઓ જેમાં સરકાર દ્વારા કયા કયા નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે તો શહે જે અમુક શહેરો છે તેના માટે જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેમાં રાજ્યના અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં દસથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે એટલે કે આ કોઈપણ શહેરોમાં તમારે જવું હોય તો દસ વાગે પહેલાં પહોંચી જવું પડશે નહીં અન્યથા તમારે એન્ટ્રી મળશે નહીં અને એન્ટ્રી કરવા જશો તો તમારા સામે ગુનો દાખલ થશે તો આ જ વિસ્તારોમાં દુકાન વાણિજ્ય વ્યવસ્થા લારી ગલ્લાઓ શોપિંગ કોમ્પ્લેક્સ માર્કેટ બજાર હાટ બજાર સલૂન સ્પા બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ તેઓ રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હોટલ રેસ્ટોરન્ટની બેઠક ક્ષમતા પચોતેર સાથે રાત્રે દસ કલાક સુધી ચાલુ રાખવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હોમ ડિલિવરી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત તેઓ દ્વારા કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે કે રાજ્યના જે આ જે નિયંત્રણો હતા તે માત્ર આઠ આઠ મહાનગરો અને અન્ય બે શહેર એટલે કે ટોટલ દસ શહેરોમાં આ નિયંત્રણો લાગુ પડશે પરંતુ હવે જે નિયમો છે તે સમગ્ર રાજ્યમાં એટલે કે આપણા નવસારીને પણ અસર કરતા હોય તેવા આ રાજ્ય નિયમો છે જે નવસારીમાં પણ આજથી લાગુ પડશે એટલે કે આવતીકાલથી આનો નિયમ થશે અને પંદર એક બે હજાર બાવીસ સુધી અમલમાં મૂકવા માટે નિર્ણય લેવામાં આવે છે સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો જેવા કે જાહેર સમારોહ તેમજ ધાર્મિક સ્થળો પર ખુલ્લી જગ્યામાં મહત્તમ ચારસો વ્યક્તિ પરંતુ બંધ સ્થળે જગ્યાની ક્ષમતા કરતાં પચાસ ટકા મહત્તમ ચારસો વ્યક્તિઓ ની મર્યાદામાં જ એકત્ર થઈ શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે જે લગ્ન પ્રસંગ માટેનું જે તેમજ કોઈપણ જે ધાર્મિક મેળાવડા હોય તેમજ ચારસો વ્યક્તિઓને મંજૂરી આપી છે લગ્ન પ્રસંગ માટે પણ ખુલ્લામાં મહત્તમ ચારસો વ્યક્તિ અને બંધ સ્થળોમાં પચાસ ટકા મહત્તમ ક્ષમતા અને લઘુત્તમ ચારસો એટલે કે ચારસો વ્યક્તિ એકત્ર થઈ શકશે જો કોઈ હોલની કેપેસિટી બસ્સોની હોય તો તેમાં પચાસ ટકા એટલે કે સો વ્યક્તિ જ ભેગા થઈ શકે એટલે કેપેસિટીના પચાસ ટકા તમે હોલની અંદર એકત્ર થઈ શકશો તેવી જાહેરાત કરવાની છે લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની ફરજિયાત રહેશે જો તમે નોંધણી નહીં કરવાને લગ્ન કરશો તો તમારી સામે ગુનો દાખલ થઈ શકશે અંતિમ ક્રિયા દફન વિધિ જેવા કાર્યક્રમો માટે મહત્તમ સો વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે એટલે કે અંતિમ ક્રિયામાં માત્ર હવે સો વ્યક્તિઓ જઈ શકશે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટેશન નોન એસી બસ સેવામાં વચ્ચે તે ક્ષમતા સાથે સ્ટેન્ડિંગ એમાં એલાઉડ નથી એટલે કે કોઈ પણ ઉભા રહીને જઈ શકશે નહીં તેવી ખાસ જાહેરાત કરવામાં આવી છે જ્યારે જીએસટી બસ સેવામાં પચોતેર ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ રાત્રિ કરફ્યુમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે તમામ બસ સેવાઓ રાત્રે કરફ્યુ વિસ્તારમાં આવન જાવન કરી શકશે સિનેમા હોલમાં બેઠક ક્ષમતાના પચાસ ટકાથી ચાલુ રાખવાની જાહેરાત કરવાની છે જીમમાં પચાસ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે વોટર પાર્ક તથા સ્વિમિંગ પૂલમાં પણ પચાસ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે વાંચના લયો એટલે કે લાઇબ્રેરીમાં પણ હવે પચાસ ટકાથી વધુ લોકો એકત્ર નહીં થઈ શકે ઓડિટોરિયમ એસેમ્બલી હોલ મનોરંજન સ્તરમાં પણ પચાસ ટકાની મંજૂરી આપવામાં આવી છે જાહેર બાગ બગીચાઓ દસ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે ધોરણ નવ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ કોચિંગ સેન્ટર ટ્યુશન ક્લાસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતીઓની પરીક્ષાઓ કોચિંગ સેન્ટરની પરીક્ષાઓ પચાસ ટકા વિદ્યાર્થીઓ સાથે યોજી શકાશે તેવી જાહેરાત કરવામાં છે એટલે કે ટ્યુશન ક્લાસમાં પણ હવે પચાસ ટકા જ લોકોને વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવી શકાશે સો ટકા વિદ્યાર્થીઓ તમે નહીં બેસાડી શકો તેવી પ્રકારની જાહેરાત કરવામાં આવી છે તો શૈક્ષણિક સંસ્થાઓની વાત કરવામાં રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ એકથી નવના વરખંડ શિક્ષક એટલે કે ઓફલાઈન શિક્ષણ એકત્રીસ એક બંધ કરી દેવામાં આવે છે માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રખાશે એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધી ઓનલાઈન શિક્ષણ જ રહેશે હવે શાળાએ બાળકોને નહીં મોકલવાના એકથી નવ નવ વર્ગો આવતીકાલથી બંધ કરી દેવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવે છે શાળા કોલેજ અન્ય સંસ્થાઓને પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતીઓ અંગેની કોરોના ગાઈડલાઇનનું પાલન કરી એસઓપીની શરત સાથે યોજી શકાશે એટલે કે જે હાલમાં ભરતીનો તેમજ શાળા કોલેજની જે કોઈ પરીક્ષા હોય તો તે સરકારના એસઓપી પ્રમાણે તમે આયોજન કરી શકાશો આમ સરકાર દ્વારા આજે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેમાં નવસારીમાં ખાસ કરીને બહુ મોટા નિયમો ન કહી શકાય ખુલ્લામાં મહત્તમ ચારસો લગ વ્યક્તિઓ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય સૌથી મોટી જાહેરાત છે કે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે એકથી નવની ધોરણ એકથી નવની તમામ શાળાઓને હાલમાં પૂરતી બંધ કરી દેવામાં આવી છે અને તમામ જે સિનેમા પબ્લિક હોલ હોય કે કોઈ પણ હોય તેમાં પચાસ ટકાની ક્ષમતા સાથે ઓડિટોરિયમ વાંચના લઈ તેવું પચાસ ટકાની કેપેસિટી સાથે ચાલુ રાખી શકાય અને તમામ પરીક્ષાઓ પચાસ ટકા કેપેસિટી સાથે લઈ શકાય ધોરણ નવથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની કોઈપણ પરીક્ષાઓ લઈ શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે કોચિંગ ક્લાસો પચાસ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે આમ સરકારે કોરોનાના કેસો વધતા થોડાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે આપણે જો સજાગ નહીં રહીશું તો હજુ પણ બીજા નિયમોનો સામનો કરવામાં વારો આવશે કારણ કે જેમાં આજે બે નવા શહેરોમાં આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફ્યુ અમલમાં લાવવામાં આવ્યો છે ત્યાં કોરોનાના કેસની સંખ્યા સતત વધારો થતાં રાજ્ય સરકારે આ બે શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે અને જો આપણે ત્યાં પણ જો આપણે સજાગ નહીં રહીશું આપણે જો કોરોનાના નિયમનું પાલન નહીં કરીશું તો આપણે પણ આ રાત્રિ કરફ્યુનો અમલ આપણે ત્યાં પણ ચાલુ થઈ શકે પંદરમી તારીખ પછી ફરીથી કોર કમિટીની બેસ બેઠક બેસશે પંદર તારીખે ત્યારે આ જાહેરાત થશે અને ત્યારે જો આપણા કેસો વધેલા હશે તો આપણે પણ આ નિયંત્રણમાં આવવું પડશે હાલમાં નવસારીના હોટલ રેસ્ટોરન્ટના અને હાટ બજાર સલૂન સ્પા બ્યુટી પાર્લરોમાં કોઈ નિયમો લાદવામાં આવ્યા નથી નવસારીના કોઈપણ હોટલ પાનના લારી શોપિંગ સેન્ટર કોલ માર્કેટ યાર્ડ અઠવાડિયા બજાર હેર કટિંગ સલૂન સ્પા બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ પર કોઈ રોક લગાવવામાં આવી નથી તે રે રાબેતા મુજબ ચાલી શકશે માત્ર મહાનગરોમાં રાત્રે દસ વાગ્યા સુધી જ આ નિયમો લાગવા લાગુ કરવામાં આવ્યા છે અને હોટલ રેસ્ટોરન્ટને પણ જે હોમ ડિલિવરી છે અગિયાર વાગ્યા સુધી તે મહાનગરો માટે છે નવસારી શહેર માટે આવા કોઈ નિયમો અત્યારે અમલમાં મૂકવામાં આવ્યા નથી રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે દસ નગરો છે દસ શહેરો છે તેમાં જ આ નિયમો લાગુ પાડવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે કે નવસારીમાં મહત્તમ ખાલી શાળાઓ બંધ કરવા સિવાય બાકીના જે એકમો છે તેમાં પચાસ ટકા કેપેસિટી સાથે કામ કરી શકાય તેવું તેમને જાહેરાત કરવામાં આવી છે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ